सौप्रथम तो राजकोट ने इंटरनेशनल ग्रीनफील्ड एरपोर्ट मिलो एनी मान्यता 2010 में केन्द्र सरकार आपी थी और 2014 सुधी सुसुप्त अवस्था में रहा। त्यार पछी राजकोट चेम्बरे जाहेर जगावी 2014 थी मान्यता ने आगळ वधारी और आदरणीय मोदी साहेब ने आते खातमुहूर्त करावी 2017 थी एनी जे मान्यता ने आगळ वधारी। और आपने सौने ख्याल है कि गई 27 जुलाई ना रोज मोदी साहेब कार्यक्रमों द्वारा आज आ इंटरनेशनल एरपोर्ट ने खुल्लू मुकवामां आव्युं अने अत्यारनी जे पोजिशननी वात छे ए एने ध्यानमां राखीए तो समग्र राजकोट छे समग्र सौराष्ट्रनो पाटनगर छे अने सौराष्ट्रने ज्यारे आजे मोदी साहेबना एक विजन थी इंटरनेशनल ग्रीनफील्ड एरपोर्ट मळ्युं हतुं तो एनी अंदर घणी बधी विषमतानी वात चाले छे त्यारे मारे बे चार वस्तुनो एक एविएशन कमिटीना मेम्बर तरीके आपने खुलासो ई करवानो छे के घणा लोको एम के छे काई थी 30 किलोमीटर दूर छे पण 2500 એકર જગ્યા રાજકોટથી 30 કિલોમીટરમાં વાયેબલ શક્ય નહોતી જે તે સમયે પણ રાજકોટ જિલ્લાની અંદર 1000 એકરની આસપાસ જગ્યા હતી સુરેન્દ્રનગરની જગ્યાને બે ક્લબિંગ કરીને જે 2530ની જગ્યા એકર જગ્યા લીધી એટલે અહીંથી 30 કિલોમીટર દૂર છે અને આવનારા દિવસોમાં જ્યારે રાજકોટ સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યું છે ત્યારે ફાસ્ટ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખી અને આવતા 25 વર્ષના રોડમેપને ધ્યાનમાં રાખીને આ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનું નક્કી કરેલું હતું એટલે એ પ્રમાણે થયેલું છે। બીજી વાત કોઈપણ ઇન્ટરનેશનલ એરપોર્ટને ખુલ્લું મૂકે ત્યારે એની આમ પબ્લિકના કોઈપણ પેસેન્જરને 1% મુશ્કેલી થાય એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। અત્યારની જે પરિસ્થિતિમાં જે કંઈ કમ્પ્લેનો આવી રહી છે એ કમ્પ્લેનો ખરેખર સત્યતા ભરેલી છે અને તાત્કાલિક અસરથી દૂર કરવી જોઈએ। એવિએશન ડાયરેક્ટરને પણ બોરા સાહેબને પણ અમે રજૂઆત કરી છે, શર્મા સાહેબને પણ વાત કરેલી છે, તાત્કાલિક અસરથી 24 કલાકમાં સોલ્યુશન આવવું જોઈએ। કોઈપણ પેસેન્જર આટલી ટિકિટના પૈસા ખર્ચીને આવતો હોય તો એને સ્વાભાવિક છે કે એને એ ફાયદો થવો જોઈએ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ સૌરાષ્ટ્રને આવડું મળ્યું છે ત્યારે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન। પહેલા જ ઇમ્પ્રેશનની અંદર એવું થાય કે ભાઈ આ તો દૂર છે, આની અંદર કોઈ ફેસિલિટી નથી, આ જે તમામ ફેસિલિટી આપવી જોઈએ એ એરપોર્ટ ઓથોરિટીની જવાબદારી છે અને એ ફેસિલિટીથી વાકેફ હોય કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। આના માટે અમે સાંસદને પણ રજૂઆત કરેલી છે, એવિએશન મિનિસ્ટ્રી દિલ્હીમાં પણ રજૂઆત કરેલી છે અને આવનારા દિવસોમાં ટૂંકા ગાળામાં સોલ્યુશન આવશે એવું 100% મને લાગી રહ્યું છે। પરિસ્થિતિમાં એ 100% તમારો પ્રશ્ન સાચો છે, કોઈ પણ એરપોર્ટને પહેલાં ચાલુ કરતાં પહેલાં 100% એસ્ટાબ્લિશ કરી લીધું હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન પણ થયું હોત, ત્યાં પણ ચાલુ રહી શકત, ત્યાં કામગીરી ચાલુ રહેત અને અહીંયા ચાલુ રાખવાની વાત હોત તો આપણે એને એ પણ રજૂઆત કરી કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં કમ્પ્લીટ ત્યાં ચાલુ થાય પછી જ અહીંથી આપણે શિફ્ટિંગ કરો। બીજા નંબરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટને ફ્લાઇટો પણ જ્યારે એપ્રિલની અંદર ચાલુ થવાની છે ત્યારે 100% આપણે અહીં જ કરતાં વહેલું જ આપણે આગળ વધ્યા છીએ એમાં કોઈ શંકા નથી। જો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં અહીં સુધી ચાલુ રાખ્યું હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય। હવે એ કોઈ શક્યતા એટલા માટે નથી કે અહીંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાંથી 80% ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ શિફ્ટ કરી નાખ્યું છે અને એ શક્યતા અત્યારે છે જ નહીં। આવનારા દિવસોમાં તાત્કાલિક અસરથી રાજકોટ 6 લેનનું કામ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી તો પૂરું કરવું જ જોઈએ। કુવાડવાના ચોકડીની અંદર વાત કરીએ તો આજની તારીખે હજી કામ બાકી છે, ત્યાં પણ ઇન્ટરનેશનલ એરપોર્ટની એન્ટ્રી પાસે પણ બે બાજુથી ફ્લાયઓવર બ્રિજ કરવા પડશે, એનું કામ ઓલમોસ્ટ 8 થી 10 મહિના લાગશે। આનું અમે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે અને આટલો બધો અત્યાર સુધીની પરિસ્થિતિમાં ખરાબ પરિસ્થિતિમાં જ્યારે આજે 6 લેન રોડની કામગીરી ચાલી રહી હોય ત્યારે અહીંથી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી પ્રાધાન્ય આપી અને તાત્કાલિક અસરથી આના માટે ઘટતું કરવું છે। અત્યારે જે ટર્મિનલ છે ને એ એકચ્યુઅલી કાર્ગો માટેની જગ્યા એલોટ થયેલી છે, ત્યાં કાર્ગોનું જ નિર્માણ થવાનું છે એટલે 27 જુલાઈનો ઇનોગ્રેશનનું હતું એટલે એને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટન્ટ આ કરેલું છે। બાકી પરમેનન્ટ બનશે ત્યારે હું તમને 100% ખાતરી આપું છું કે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ સમગ્ર ઇન્ડિયાની અંદર ટોપ 10 પૈકીનું આપણું થશે, કદાચ 5મો કે 6ઠો નંબર હશે અને 2530 એકર જગ્યાની અંદર ફેલાયેલું એરપોર્ટની અંદર સંપૂર્ણ સુવિધા છે। હજી આપણે ફેઝ 1 પૂરો કરી રહ્યા છીએ, ફેઝ 2 ફેઝ 3 ફેઝ 4 4000 ફેઝ બાકી છે એટલે આવનારા દિવસોમાં 100% આપણે સંતોષ થાય એવી વસ્તુ થઈ શકે। એક ચેમ્બરના પ્રેસિડેન્ટ તરીકે હું આપને જાણ કરું તો સમગ્ર ઉદ્યોગકારો એવું ઈચ્છી રહ્યા છે કે ભાઈ ઉદ્યોગ જગતને ફાયદો ક્યાંથી થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હશે તો જ ફાયદો થાય અને એને ધ્યાનમાં રાખીને આ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કર્યું છે। ઇન્ટરનેશનલના ડોમેસ્ટિક અને બધી ફ્લાઇટ વાની ચાલુ થાય, ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થાય એવું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઈચ્છી રહ્યું છે।